નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબા ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજુલા શહેરની સંઘવી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. રાજુલા શહેરની સંઘવી પ્રાથમિક શાળામાં આજરોજ પ્રવેશોત્સવ ઉજવાયો, જેમાં આંગણવાડીની બહેનો તેમજ આ શાળાના શિક્ષક સ્ટાફ તેમજ આમંત્રિત મહેમાનો, જેમાં ખાસ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મહેતા સાહેબ તેમજ આશીષભાઈ સીઆરસી કોઓર્ડિનેટર તેમજ ડોક્ટર નિકુંજભાઈ વ્યાસ સહિતના અધિકારીઓ હાજર રહ્યા. સાથે શાળા મેનેજમેન્ટ કમિટીના તમામ મેમ્બરો તેમજ SAC ના અધ્યક્ષ વાલજીભાઈ સહિતના લોકો હાજર રહ્યા. આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટ્ય કરીને આ પ્રવેશ ઉત્સવને ખુલ્લો મૂકવામાં આવેલો. ખાસ આંગણવાડીના બાળકો તેમજ આંગણવાડીની સંચાલક બહેનો બાળકો સાથે હાજર રહ્યા હતા અને આ બાળકોને સુખડી તેમજ ફ્રૂટ તેમજ કીટ આપીને પ્રવેશ આપવામાં આવેલ. તેમજ આ શાળાના બાળકો દ્વારા આજના કાર્યક્રમ વિશે બાળકોએ પોતાનું વક્તવ્ય આપેલું. આજના કાર્યક્રમમાં શાળા કમિટી તેમજ શિક્ષકગણ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ. આ કાર્યક્રમનું સંચાલન કરતી નાની નાની દીકરીઓએ આ શાળાના કમિટીના પૂર્વ અધ્યક્ષ નીતિનભાઈ પંડ્યા દ્વારા પુરસ્કાર આપવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં આવેલ તમામ મહેમાનોના હસ્તે આ શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવેલ. આવા જ સમાચારો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપ જોઈ રહ્યા હતા કાનાબા ન્યૂઝ રાજુલા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા મહોત્સવ સંઘવી પ્રાથમિક શાળા નંબર 4 ના આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણ સમિતિના શ્રી પંડ્યા સાહેબ, SMC ના અધ્યક્ષ એડવોકેટ શ્રી વાલજીભાઈ, મેડિકલ ઓફિસર શ્રી, શાળાના આચાર્ય શ્રી, CRC વ્યાસભાઈ, તમામ દાતાઓ શ્રી, આંગણવાડીના બહેનો, ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રો, શાળા પ્રવેશોત્સવ એ તમારા જીવનનું પહેલું પગથિયું છે. ત્યારે તમારે નક્કી કરવાનું છે કે આપણે ક્યાં સુધી પહોંચવાનું છે, હે ને? આવી સરસ શાળામાં પ્રવેશ આપણને મળ્યો, નવા બાળકો જે છે એને બેગ, ઘણી બધી વસ્તુ મળે. શાળામાં આપણે ખૂબ મહેનત કરીએ, આપણા ગુરુજનો આપણા માટે ખૂબ મહેનત કરે છે, સરસ આપણને ભણાવે છે, ભણી ગણી અને આપણે ખૂબ આગળ વધવાનું છે. તમને બધાને વિચાર થાય ને એવું કે આપણે પણ અહીંયા અમારી જગ્યાએ બેસશું, હે? એના માટે ખૂબ ખૂબ મહેનત કરશો તો તમે અત્યારે જે સામે બેઠા છો એ અમારી જગ્યાએ ખુરશીમાં બેસશો, હે ને? બધાને બેસવું છે ને, તો એના માટે શું કરવું પડે? ખૂબ ખૂબ ભણવું પડે, હે ને? પેલા તો શું થતું, સ્કૂલમાં પ્રવેશ લે તો મમ્મી પપ્પા કે શેરી વાળા 2 જણા ઢીંગા તોડી કરી સ્કૂલે મૂકી જતા, હે ને? એના કરતા અત્યારે કેવું સરસ, જો તમારા શાળામાં પ્રવેશ લ્યો તો કેટલા બધા તમારી રાહ જોતા હોય, હે? આમાંથી શાળા સમિતિ માંથી, SMC માંથી આટલા ગુરુજનો તમારા બધા માટે ખૂબ મહેનત કરે છે. તમારે માત્ર ભણવાનું જ છે. નિર્ણી માવજત મારી, નિર્ણી માવજત મારી, નિર્ણી કિંમત જાણી, નિર્ણી કિંમત જાણી. પાણી વિશે થોડું જાણવા જેવું લઈને આવશે ધોરણ 8 ની બેન પરમાર નીરજ. ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું આજે તમને પાણી વિશે થોડું કઈ કહેવા માંગુ છું. પાણી એ અમૂલ્ય સ્ત્રોત છે. પાણી છે તો જીવન સુરક્ષિત છે. જળ બચાવો, જીવન બચાવો. પાણી એ આપણને અનેક કામમાં ઉપયોગી છે. પાણી બચાવો, જીવન બચાવો. સુરતભાઈ છે, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું થોડુંક બેટી બચાવ વિશે કહેવા માંગુ છું. એક તમન્ના છે મારી ચાંદબાની ચમકવાની, એક આર્થ છે મારી ઉમંગમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનું. આકાશની બદલીઓ ભાવી જાય તેની જરૂરિયાત પ્રમાણે પહોંચીને દેવીની જેમ પોતાની મીઠાશ પાથરી જાય છે અને હજી તો આપણે એના મહેકનો આનંદ માલતા હોય એ પહેલાં એ મસ્ત પંખીની જેમ બીજે પહોંચી જાય છે. આજના અનિયોગમાં દીકરી સાપનો ભારો નથી રહી, પણ દીકરી ખૂબ સંવેદનશીલ અને લાગણીશીલ હોય છે. નાની અને સુલભ વસ્તુમાં પણ બાંધછોડ નથી કરી શકતા. જબ માં હૈ પ્યારી બહન દુલારી, જબ માં હૈ પ્યારી બહન દુલારી, બીવી હૈ પટરાણી, બીવી હૈ પટરાણી, તો ક્યુ કરતા હો બેટી સે ઇતની મકારી, તો ક્યુ કરતા હો બેટી સે મકારી. એક દીકરી પોતાના જીવનમાં એક ભવિષ્ય મા બાપને સુખરૂપે વિતાવી લગ્ન કર્યા પછી એક અજાણ્યા ઘરમાં પોતાનું જીવન વિતાવવા ચાલી જાય છે. પુત્રી માતાના રૂપમાં, પત્નીના રૂપમાં, સસુના રૂપમાં કે કોઈ પણ સ્વરૂપમાં જોતા એક હકીકત ઉપર આવતી હોય છે કે દીકરી પોતાની જાતને ચંદનની જેમ ઘસીને બીજાને સુખ આપે છે.
દીકરી માતા પિતાને જેટલા પ્રેમ આપે છે એટલે અર્ધી થઈ જાય છે. આ કોઈ થતું નથી. ઈશ્વરે દીકરી કરી છે, મગો પણ મોટો ઉપકાર કર્યો છે. તથા આદરણીય આચાર્ય શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, આપને સૌને ગુડ મોર્નિંગ. આજે હું દેશપ્રેમ વિશે બે ચાર વાક્ય કહેવા માંગી છું. દેશપ્રેમનો અર્થ થાય છે કે દેશની સેવા કરી જરૂર પડે તો આપણી જિંદગી પણ દેશ માટે વિતાવી. ઉદાહરણ લઈએ તો મહાત્મા ગાંધીજી, જેણે પોતાનું જીવન દેશની આઝાદી માટે વિતાવ્યું હતું. એટલે તો લોકો કહે છે, કરવું હોય તો સમંદરમાં કરો, નદી ને નાળામાં શું છે? પ્રેમ કરવું હોય તો વતનને કરો, આ બેવફા માણસોમાં શું છે? વૃક્ષના પાંદડામાંથી પડિયા, પાતરાડા તેમજ પીડી જેવી અનેક વસ્તુઓ બને છે. વૃક્ષના છીતરાઓ, પાતરા તેમજ પશુ પંખીઓ કિલોલ કરે છે. વૃક્ષની ઘટાઓમાં પંખીઓ કિલોલ કરતા હોય છે. વૃક્ષની ડાળીઓમાં પંખીઓ માળા બાંધે છે. વૃક્ષના પાંદડામાંથી મધ, ગુંદર, રબર જેવી અનેક વસ્તુઓ બને છે. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.